નવસારી જિલ્લામાંથી પસાર થતા મુંબઈ એક્સપ્રેસના નવા નિર્માણ માટે સંપાદિત જમીન માટે ખેડૂત ખાતેદારોને વળતરને લઈને મામલો ગૂંચવાયો હતો ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી સાંસદ સી આર પાટીલે મધ્યસ્થી કરી ઉકેલ લાવતા હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જેટલું વળતર ખેડૂતોને ચૂકવાયું હતું એટલું જ વળતર એક્સપ્રેસ વેમાં પણ ચૂકવવામાં આવ્યું છે। સાંસદ સી આર પાટીલે નવસારી કલેક્ટર કચેરી ખાતે 5 ગામના ખેડૂતોને 123 કરોડના ચેકનું વિતરણ કર્યું હતું। નવસારી જિલ્લા સેવા સદન ખાતે નવસારીના સાંસદ સી આર પાટીલે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના સુચારુ નિર્ણયના કારણે વડોદરા મુંબઈ હાઈવે સંપાદિત જમીન માટેના નવસારી જિલ્લાના 22 ગામોના ખાતેદારોને 1600 કરોડનું સંતોષકારક વળતર મળી રહ્યું છે। હાલમાં વળતરમાં 4 ગણો વધારો કરીને ખેડૂતોની માંગણી મુજબ સરકાર દ્વારા જંગી વળતર આપવામાં આવ્યું છે। નવસારી તાલુકાના 5 ગામો કુરેલ, શાહુ, વચ્છરવાડ, અંબાડા અને કંબાડા ખેડૂતોને 123 કરોડના વળતરના ચેકો એનાયત કરી વળતર આપવાનો પ્રારંભ કર્યો હતો। આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, નવસારી ધારાસભ્ય પિયુષ દેસાઈ, જલાલપુર ધારાસભ્ય આરસી પટેલ, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય, નિવાસી અધિક કલેક્ટર કેતન પી જોશી, ખેડૂત અગ્રણીઓ સાથે ખેડૂત ખાતેદારો ઉપસ્થિત રહ્યા હતા। આજે નવસારી કલેક્ટર ઓફિસમાં જે ખેડૂતોની જમીન નેશનલ હાઈવેમાં અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવે માટે જે સંપાદન કરવામાં આવી હતી એના ચેકનું વિતરણ કરવામાં આવ્યું, જે પહેલાં જંત્રી પ્રમાણે લગભગ 400 કરોડ રૂપિયા કુલ મળીને વળતર મળવાનો હતો 22 ગામોમાં। એમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ એના માટેનો જે કાયદો બનાવ્યો અને એ કાયદાનો અમલ ગુજરાતમાં કરવામાં આવ્યો, એ ગુજરાતમાં કરવાને કારણે આજે એમને 1600 કરોડ રૂપિયા જેવી માથભાર રકમ કુલ મળીને મળવાની છે। એમાંથી 122 કરોડ રૂપિયા આજે 5 ગામોને વળતર ચૂકવવામાં આવ્યું છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પોતે જ્યારે વિકાસ હશે ત્યારે જમીનની જરૂર પડશે ત્યારે ખેડૂત પાસે જ જવું પડે, પણ ખેડૂતો નારાજ હોય, એમને પૂરતું વળતર ન મળતું હોય એને બદલે આજે હવે ખેડૂતો પોતાની બાકી જમીન પણ આપી દેવા તૈયાર થઈ ગયા, એ પ્રકારનું સરસ પોઝિટિવ વાતાવરણ બન્યું છે। એના માટે અમે નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનીએ છીએ। જે તે વખતે નિર્ણય લીધો ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપતભાઈ વસાવા અને કૌશિકભાઈ પટેલ એ મંત્રીઓ હતા, અને આજના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એમણે બધાનો જે પોઝિટિવ સપોર્ટ રહ્યો, સૌ ધારાસભ્યો અમારા વિસ્તારના શ્રી નરેશભાઈ, આરસી પટેલ, પિયુષભાઈ, એમણે પણ સરકારમાં વારંવાર જે રજૂઆત કરી એના કારણે જે 11 વર્ષ પહેલાંની જંત્રીને સુધારીને એમને જે આ વળતર આપવામાં આવ્યું છે એ 1600 કરોડ રૂપિયાના વળતરને કારણે ખેડૂતોમાં ખૂબ ખુશીનું વાતાવરણ છે, અને અમે પોતે પણ એવું માનીએ છીએ કે ખેડૂતોને પોતાની માંગણી મુજબ અમને આ વળતર મળ્યું છે જે યોગ્ય છે। ધન્યવાદ।